ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને બાળકો? આજે આપણે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં નવો ટોપિક સલામતી, એટલે કે આપણે કઈ કઈ કાળજી લેવી જોઈએ એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો 16મો ટોપિક છે સલામતી, કે આપણે જોવાનું છે પછી એની પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયા પહેલું છે કે ગેસ કે દીવા જોઈને અડકવું નહીં. નાના બાળકોએ ગેસ હોય, રાંધણ ગેસ કે દીવાસળીની પેટી હોય તો એને અડકવું જોઈએ નહીં. પછી છે કે બાથરૂમમાં સાબુ નીચે મૂકવો જોઈએ નહીં. બાથરૂમમાં આપણે નાવા જઈએ તો સાબુને સાબુદાણીમાં જ મૂકવો જોઈએ, જ્યાં ત્યાં મૂકવો જોઈએ નહીં. જો જ્યાં ત્યાં મૂકવામાં આવે અને ઉપર પગ આવે તો આપણે લપસી જઈએ છીએ. પછી છે કે વીજળીના સાધનોથી સાવચેત રહેવું, એટલે કે મમ્મી પપ્પા ઇસ્ત્રી કરતા હોય અને સ્વિચ ચાલુ હોય તો ઇસ્ત્રી પાસે જવું જોઈએ નહીં, કે બીજા કોઈ પણ સાધનો હોય, વાયર છૂટા પડ્યા હોય તો આપણે હંમેશા વીજળીના સાધનોથી દૂર રહેવું જોઈએ. પછી છે કે બ્લેડ, ચપ્પુ કે કાતરને અડકવું જોઈએ નહીં. નાના બાળકોએ બ્લેડ હોય, ચપ્પુ શાક સમારવાનું ચાકુ હોય કે કાતર હોય એને ક્યારે અડકવું જોઈએ નહીં. જો તમારે એની જરૂર હોય તો મમ્મી પપ્પાની મદદ લેવી જોઈએ. પછી છે કે બાલ્કનીમાં વાંકા વળવું જોઈએ નહીં. આપણા ઘરની કોઈ બાલ્કની હોય, પહેલો માળ હોય કે બીજો માળ હોય કે ડાબું હોય, તો ક્યારે એમાં વાંકું વળી અને નીચે જોવું જોઈએ નહીં. પછી કે દાદર ઉપર દોડા દોડી કરવી જોઈએ નહીં. સીડીઓ ઉપર, પગથિયા ઉપર ક્યારે શાંતિથી ચાલવું જોઈએ, દોડા દોડી કરવી જોઈએ નહીં. જો દોડા દોડી કરવામાં આવે, પડી જઈએ તો આપણને વાગે. પછી છે કે પ્રાણીઓને પજવવા જોઈએ નહીં, એટલે કે વિવિધ પ્રકારના પ્રાણીઓ હોય, કૂતરું હોય, બિલાડી હોય કે વાંદરો હોય કે ગાય હોય, એને ક્યારે પજવવા જોઈએ નહીં, એટલે કે હેરાન કરવા જોઈએ નહીં કે ચીડાવવા જોઈએ નહીં. પછી છે વર્ગખંડમાં બેન્ચ ઉપર કૂદવું જોઈએ નહીં. તમે જ્યારે બાલમંદિરમાં ભણવા આવો ને ત્યારે ક્યારે બેન્ચીસ ઉપર ચડવું જોઈએ નહીં, કે એક બેન્ચીસ ઉપર કે બીજી બેન્ચીસ ઉપર કૂદકા મારવા જોઈએ નહીં. પછી છે કે ખુલ્લી ગટર પાસે રમવું જોઈએ નહીં. આપણા ઘર પાસે કે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ ખુલ્લી ગટરો હોય તો તેનાથી દૂર રહેવું જોઈએ, ત્યાં રમવું જોઈએ નહીં. તો આજે આપણે સલામતીની પ્રવૃત્તિઓ જોઈશું. હવે એમાં પણ ત્રીજો ટોપિક છે કે શું કરાય તેના ઉપર ચોકડી કરવાની છે, સોરી શું ન કરાય એના ઉપર ચોકડી કરવાની છે. અહીંયા 6 ચિત્રો આપેલા છે, તો એમાં કયું ચિત્ર યોગ્ય નથી એના ઉપર ચોકડી કરવાની છે. મેં તમને હમણાં જ કીધું હતું કે ગમે ત્યારે આપણે મુસાફરી કરી બાઇક કે સ્કૂટર ઉપર મોટા ભાઈ બેન કે મમ્મી પપ્પા સાથે, તો હંમેશા પકડીને બેસવું જોઈએ. તો અહીંયા એક બાળક ઊંધું બેઠું છે બાઇક ઉપર, તો એ યોગ્ય નથી, તો અહીંયા ચોપડી કરેલી છે. પછી અહીંયા એક કૂતરું છે અને એક બાળક આપેલું છે, તો બાળક લકડીથી કૂતરાને પજવે છે એટલે કે ચીડાવે છે, તો એ યોગ્ય નથી. પછી અહીંયા એક બાળક છે કે સ્કૂટર ઉપર પપ્પાને વગે પકડી અને પાછળ બેઠું છે, તો એ યોગ્ય છે. તો બીજી પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે. આવજો, બાય.